અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરીની ઘટના સામે આવી છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરી થઈ છે। પ્રદેશ પ્રમુખના ચેમ્બરમાંથી ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા સેવાઈ રહી છે। ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરીની આશંકા સેવાઈ રહી છે। તો ગુજરાતમાં રાજનૈતિક પાર્ટીના કાર્યાલય સુરક્ષિત નથી તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે। પાર્ટીના દસ્તાવેજો ડેટા ચોરીના આશયથી ચોરી કરવામાં આવ્યા છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરી થઈ છે। પ્રદેશ પ્રમુખના ચેમ્બરમાંથી ડોક્યુમેન્ટ ચોરી થયા હોવાની આશંકા સેવાય છે। ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થયા હોવાની પણ આશંકા છે। ઘટનાને લઈને ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે ગુજરાતમાં રાજનૈતિક પાર્ટીના કાર્યાલય સુરક્ષિત નથી। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળા તોડીને ચોરી કરવામાં આવી છે। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા છે। ગુજરાતમાં આમ આદમીનું ઘર તો ઠીક, પણ આમ આદમી પાર્ટીનું કાર્યાલય પણ સુરક્ષિત નથી। ગતરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી મને ફોન આવ્યો કે જ્યારે ટીમ છે રજા ઉપર હતી ત્યારે અચાનક તાળા તોડીને આમ આદમી પાર્ટીના કાર્યાલયમાંથી ચોરી થઈ છે। બહુ જ ગંભીર બાબત છે। આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં એવું તો કશું હશે નહીં, સ્વાભાવિક છે કે રોકડ રકમ ના હોય, સોનું ના હોય તો ચોરીની ભાવના શું હશે। પરંતુ જે રીતે અત્યારે ઇન્ફોર્મેશન મને મળી છે પ્રમાણે આમ આદમી પાર્ટીના બહારનો દરવાજો લોક હતો એ તોડવામાં આવ્યું, અંદર ઓફિસની જે કાર્યાલય છે એનો દરવાજો એ તોડવામાં આવ્યું।